નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીપીએસસી દ્વારા અગાઉ જે પણ ભરતીના ફોરમ ભરાઈ ચૂક્યા છે અને તેમાં આર્થિક અનામતના કારણે નવેસરથી ફોરમ ભરાવવામાં આવશે, એટલે કે તેમને એક જાહેરાત સુધારણા તરીકે ગણવામાં આવશે. તો મિત્રો, જેમાં પણ જનરલ કેટેગરીના લોકો આર્થિક અનામતમાં આવતા હોય તો તેમણે આ અરજી પ્રમાણે તેમાં સુધારો કરી શકે છે. તે જનરલ કેટેગરીમાંથી લઈને આર્થિક અનામતની કેટેગરીમાં જઈ શકે છે. તે માટે આ સુધારા જોગવાઈ અથવા તો સુધારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આની શરૂઆત 18/3/2019 થશે, જેમાં તમે તમારું ફોર્મ જનરલ કેટેગરીમાંથી લઈને અનામત કેટેગરીમાં તમે ચેન્જ કરી શકો છો. અને મિત્રો, એક અગત્યની વાત છે કે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3માં કુલ જગ્યાઓમાં વધારો થયેલ છે, તો તેની ટોટલ જગ્યા 424 કરવામાં આવેલ છે. મિત્રો, આ કેવી રીતે થઈ હશે? તો મિત્રો, અગાઉ જે 200 જગ્યા હતી પ્લસ 2019માં જે તેની 224 જગ્યા આવનારી હતી, તે બંનેને મિક્સઅપ કરીને 424 જેટલી જગ્યાઓ બહાર પાડી છે. હવે મિત્રો, તેની વાત કરીએ તો તેની પરીક્ષા 9/6/2019 રોજ લેવાશે. પ્રાથમિક પરીક્ષા અને તેનું રિઝલ્ટ 8/2019 આવશે. પછી તેની મુખ્ય પરીક્ષા 17/24/2019 રોજ લેવાશે. મિત્રો, જે પણ વિદ્યાર્થીએ ગ્રેજ્યુએશન કરેલ હોય અને તેમણે હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય તો તે નવેસરથી ફોર્મ ભરી શકે છે, અથવા તો જે પણ જનરલ કેટેગરી EWSમાં જવા માગતા હોય તો તેમાં પણ રીઓપન કરીને પોતાનું ફોર્મમાં સિલેક્ટ કેટેગરી કરી શકે છે. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. જે વિદ્યાર્થી અનામત કેટેગરીમાં આવતા હોય અને જે વિદ્યાર્થી સામાન્ય કેટેગરીમાં આવતા હોય અને તે લોકોએ નવેસરથી ફોર્મ ભરવાની જરૂરત નથી, જે લોકો EWS કે જનરલ કેટેગરીમાંથી આર્થિક અનામતમાં જવા માગતા હોય તે લોકોએ જ આ જાહેરાતમાં સુધારો કરવાનો છે, પોતાની અરજીમાં સુધારો કરવાનો છે. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને તમને કોઈ પણ પ્રોબ્લેમ્સ અથવા તમારો કોઈ પણ સવાલ કે પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસથી ગમ્યો હશે, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ ચોક્કસથી કરજો. થેન્ક યુ.